હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોરની દેવર મળી ખાતે નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન. અવારનવાર નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ બનતા હોવાથી નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂક્યો છે. રોજેરોજ હજારોની સંખ્યામાં નાહવા માટે આવતા સહેલાણીઓ હજારોની સંખ્યામાં નાહવા આવતા સહેલાણીઓને લઈને સ્થાનિક લોકો માટે દિવેર નર્મદા મળી રોજગારીનું સ્થળ બન્યું હતું. દિવેર નર્મદા મળી ખાતે 124 જેટલી દુકાનો બનાવી સ્થાનિક લોકો મેળવતા હતા રોજગારી. અચાનક તંત્ર દ્વારા નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા દુકાનદારોની હાલત કફોડી બની છે, જેમાં વ્યાજે પૈસા લાવીને દુકાનની ચીજ વસ્તુઓનો સ્ટોક કરનાર દુકાનદારો ચિંતિત બન્યા છે. તંત્ર દુકાનદારોને કોઈ રાહત થાય તેવા નિર્ણય કરે તેવી દુકાનદારોની માંગ છે. મારું નામ અસાવા સુધાબેન ભીખાભાઈ છે. અહીંયા દિવેર મઢીમાં અમે દુકાનની સ્ટોલ લગાવી છે અને બે ત્રણ એ લોકોએ અંદર અંદર મિટિંગ કરી લીધી ગ્રામ પંચાયત વાળાએ, પણ અમને જાણ કરીને, અમને ખાલી બે ત્રણ દિવસ અગાઉ જાણ કરી હોત તો અમે માલ સામાન બધું ભરત ના. અત્યારે માલ સામાન મકાઈ બકાઈ પાણી પેટીને બધાનું નુકસાન થયું છે, એની જિમ્મેદારી કોણ છે? હવે સરપંચે આવીને અમારા પૈસા બધાના ઉઘરાઈ લીધા પહેલા, એ લોકોને ખબર હતી અને અમને કશું કીધું ના, ખબર બી ના પડી અને અચાનક બધું બંધ કરાવી દીધું. જે જાહેરનામું બહાર પાડેલ છે તેમાં તાત્કાલિક ધોરણે દિવેર મઢી હાલ મિની ગોવા તરીકે જાણીતું સ્થળ છે ત્યારે તાત્કાલિક નાહવાનું બંધ કરાયેલ છે જાહેરનામાનું અનુસંધાને, અને આ તંત્રએ કોઈ જાણ કરેલ નથી અને તાત્કાલિક બંધ કરાયેલ છે. અમારી દુકાનોવાળાને પંચાયત થકી કોઈ જાણ કરેલ નથી અને પંચાયતે ભાડુઆલી પણ અમને જાણ કરવી જોઈએ ને, માલ બધો અમારો પડી ગયો છે અને જવાબદાર કોણ, અમને માલનું વળતર કોણ આપશે? 150 દુકાન છે.